માંડવીમાં પોલીસ સ્ટાફ, મામલતદાર અને એડવોકેટ દ્વારા કોરોનાને ફેલાતો અટકાવવા માસ્કનું વિતરણ કરાયું. હાલે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકો આ બીમારીની ગંભીરતા સમજી બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરે, પોતાને, પરિવારને અને સમાજને સુરક્ષિત રાખે. આ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માંડવી પીઆઈ આરસી ગોહિલ તથા મામલતદાર યુવરાજસિંહ ગોહિલ, એડવોકેટ દ્રવિંદસિંહ જાડેજાની હાજરીમાં સાંજે 5 વાગે માસ્ક વિતરણનો કાર્યક્રમ માંડવી બગીચા પાસે પોસ્ટ ઓફિસ સામે રાખવામાં આવ્યો હતો. પોલીસ અને મામલતદાર કચેરી દ્વારા જે વાહન ચાલકો માસ્ક નહીં પહેરે તેની સામે કડક અમલવારી થઈ રહી છે ત્યારે વધુમાં શું કહે છે અરવિંદસિંહ જાડેજા, એડવોકેટ અને વિપક્ષી નેતા, સાંભળીએ તેમના શબ્દોમાં. સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. હાલમાં જે કોરોનાની ગંભીર મહામારી ચાલી રહી છે તો તેમાં લોકોમાં જાગૃતિ આવે અને લોકો બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે અને પોતાની સુરક્ષા રાખે, પરિવારની સુરક્ષા રાખે અને સમાજની સુરક્ષા રાખે. એના માટે આજરોજ માંડવીના પીઆઈ સાહેબ ગોહિલ સાહેબ અને નાયબ મામલતદાર યુવરાજસિંહ ગોહિલ સાહેબની સાથે મળી અને પબ્લિકમાં માસ્ક વિતરણ માટે અને જાગૃતિ માટેનો આ કાર્યક્રમ રાખ્યો હતો અને આજે બધાને પ્રેમપૂર્વક ઊભા રખાવી બધાને માસ્ક પહેરાવવામાં આવે છે અને સાથે સૂચના પણ આપવામાં આવે છે કે તમે આમાં માસ્ક બહાર જ્યારે પણ નીકળો ત્યારે માસ્ક પહેરવાનો રાખો, તમારી સેફટી રાખો, સમાજની સેફટી રાખો. અને આમાં સરકારની તો ગાઈડલાઈન છે, જો માસ્ક વગર કોઈ નીકળે તો સીધો 1000 રૂપિયાનો દંડ છે. એટલે આજે તો માસ્ક આપીને પ્રેમપૂર્વક સમજાવવામાં આવે છે પણ જો લોકો આને ગંભીરતાથી નહીં લે તો પછી એમને આકરો દંડ પણ ભરવો પડશે. એટલે આજે જનજાગૃતિ માટે માંડવી પોલીસ સ્ટેશન, માંડવી મામલદારશ્રી દ્વારા અને અમારા દ્વારા આ જનજાગૃતિનો પ્રોગ્રામ રાખેલ છે અને એમાં સૌનો સારો સાથ સહકાર મળ્યો અને આપ સૌ મીડિયા પણ આવ્યા તો એનો પણ આભાર માનું છું. જય હિન્દ, જય માતાજી. અત્યારે મહામારી ચાલુ છે, સાથે મંદી પણ ભયંકર છે અને લોકોને કમાવાના પણ ફાંફા પડતા હોય ત્યારે આપણે વિચારી શકીએ છીએ કે માસ્કો હોય કે આવી જાગૃતિ લાવવા માટે સત્તાપક્ષ હોય કે વિપક્ષ હોય દરેકે સાથે આવી અને આવા મહામારીમાં સાથે રહી અને રાષ્ટ્રહિતનો કામ કરવો જોઈએ. અને જ્યાં જ્યાં ખૂટતી કડીઓ હોય ત્યાં સાથે મળી પોલીસ પ્રશાસન, સત્તાપક્ષ, વિપક્ષ કે મીડિયા સર્વ લોકોએ સાથે મળીને આવા કામ કરવા જોઈએ. તો હું આમાં સામે સત્તાપક્ષ હોય એમને પણ એવો કહું છું કે આવા પ્રોગ્રામ લખી લોકોમાં જનજાગૃતિ લાવવામાં આવે. જય હિન્દ.